वडोदरा महानगर पालिका ने दबाण टीम द्वारा आज शहर ने किशनवाड़ी विस्तार खानगी प्लॉट पर बंधायेला 60 जेटला काचा मकानों तोड़ी पाड़वामां आव्या हता। वगर नोटिसे खानगी मिलकत में दबाण तोड़वा पहुंचेला दबाण शाखा अधिकारियों ने स्थानिकोए घेराव कर्यो हतो। वडोदरा महानगरपालिका ने दबाण टीम द्वारा आज शहर किशनवाड़ी विस्तार में आवेला खानगी प्लॉट पर सर्वोदय नगर दबाणों तोड़ी पाड़वानी कामगिरी हाथ धरवामां आवी हती। जे कामगिरी दरमियान स्थानिकोए दबाण अधिकारी घेराव करता दबाण शाखा द्वारा तेमने मकान खाली करवा माटे समय आप्यो हतो। वगर नोटिसे खानगी प्लॉटना दबाणों कोई बिल्डरना इशारे तूटी रहा होवानो आक्षेप स्थानिकोए कर्यो हतो। ज्यारे दबाण अधिकारीओए टीपी स्कीमना प्लॉट परना दबाणों तोड़वाना छे तेम कही पोतानो बचाव कर्यो हतो। जे स्थळे दबाण तोड़वानी कामगिरी हाथ धरवामां आवी हती ते स्थळे 30 वर्षथी वसाहत उभा करेली छे। जूना जमीन मालिके बिनखेती जमीन पर प्लॉटिंग करी जमीन वेची हती, पण त्યારબાદ જમીન માલિકે વર્ષ 2011માં આ જમીનનો દસ્તાવેજ બિલ્ડરને કરી આપ્યો હતો, જે બાદ બિલ્ડરના ઈશારે આ દબાણો તોડવા માટે સેવા સદન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। આ જમીનના પ્લોટ સ્ટેમ્પ પેપર પર વેચાણ કર્યા બાદ પૂરી જમીનનો દસ્તાવેજ કરી આપનાર જમીન માલિક સામે સ્થાનિક રહીશો કોર્ટમાં લડત આપી રહ્યા છે। તેમ છતાંય અહીં વસાહત ઊભી હોવા છતાં બિલ્ડરના ઈશારે રાતોરાત દબાણ દૂર કરવાનો નિર્ણય પાલિકા દ્વારા લેવામાં આવતા સ્થાનિક રહીશોએ પાલિકા તંત્ર વિરુદ્ધ રોષ પ્રકટ કર્યો હતો, જ્યારે સ્થાનિકોએ બિલ્ડર અને પાલિકાની મિલીભગતના આક્ષેપો કર્યા હતા। તો અમને કોઈ ગરીબો માટે કોઈ ન્યાયની વ્યવસ્થા નથી, બસ એક ચક્રી શાસન, બિલ્ડરોને ફાયદો કરવા માટે આ બિલ્ડરોને વેચેલી જમીન કોર્પોરેશન ખાલી કરાવે છે જે યોગ્ય નથી, એના માટે અમે કોર્ટની અંદર વાંધા અરજી મૂકેલી છે। કોર્ટમાં બાકાયદા અમે એડવર્સ પોઝિશન માટેનો ક્લેમ કરેલો છે, જે તમામે તમામને દરખાસ્તમાં ધ્યાનમાં લીધા વગર માત્ર ને માત્ર એક ચક્રી જેને સર્વોક્તારશાહી કહી શકીએ આપણે, જેને કહી શકીએ આ હિટલરશાહી જેવી પદ્ધતિ અપનાવે છે જે ખરેખર સાચી નથી। આ જાગૃત થવાની જરૂર છે। અત્યારે આ ગરીબો નહીં આપે તમને તોડવાનો, ના બજો તમે શું કરશો, સમય નહીં આપે તમે તો હું આમરણ અભ્યાસ પર આત્મનિર્ભર અને અમને આસપાસ લગભગ 60-65 ઘર છે, 60-65 ની અંદર ઓછામાં ઓછા 250 માણસો છે જે કુટુંબીજનો હવે રોડ પર આવી જવાના છે, છઈ છાવી બાકી છે। હવે આની અંદર જે બાળકો છે પણ રાતે રોડ પર રહેવાના છે। હવે જો કોર્પોરેશન કે સત્તા કદાચ આ આજનું કામ અમને 2-5 દિવસની મુદત નહીં આપે તો આની આગળનો અમારો આંદોલનનો ગાંધી ચિંતા માર્ગે અમે આગળ વધીશું। અમારે અહિંસાનો માર્ગ અપનાવવો નથી, અત્યારે અમે એકદમ પીસફુલી કામ કરીએ છીએ। અમારી એક જ રજૂઆત છે, અમારી રજૂઆત સાંભળો, અમને બરાબર સાંભળો। પહેલા તો અધિકારીઓ સાંભળવા તૈયાર નથી, કાલ રાત્રે અમે અધિકારીઓ સાથે કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, જે નંબર આપી ગયા છે એ નંબર સદંતર બંધ છે। પરીખભાઈ સાહેબ અને બીજા ઉપાધ્યાય સાહેબ આ બંનેના કોન્ટેક્ટ નંબર બંધ છે, રાત્રે 10:30-11 વાગે વાત થાય અમારા હાથમાં કશું નથી, કમિશનર સાહેબનો ઓર્ડર છે, 12 કલાકનો ઓર્ડર કમિશનર સાહેબ આપે છે, તો આ કમિશનર સાહેબ વડોદરાના વિકાસ માટે છે, આ બિલ્ડરોના વિકાસ માટે છે, ગરીબોના અત્યાચાર માટે છે, એ કદાચ હવે સમજવાનો પ્રશ્ન છે દરેક વ્યક્તિ।